એને જૂન બોલાવી લઈ પછી બંધ કરજો બધા. સ્વામી નારાયણ 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 નારાયણ સ્વામી 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 નારાયણ જન્મ્યા કૌશળ દેશ વેશ ભટનો જયતે સમાહી ભયા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો ઘનશ્યામ મહારાજ હરે કૃષ્ણ મહારાજ સ્વામી નારાયણ ભગવાન ઓમ નમો સ્વામિનારાયણ હરે શ્રી સ્વામિનારાયણ હરે સંવત 1876 ના પોષ સુધી 30 ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચર ના દરબાર શિયાળો આવી ગયો કરું હાલો વધુ જ કઈ મહારાજે કે નહીં હાલો સાંજ ને સમયે ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને કાળા છેડા નો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને ધોળી પાક માથે બાંધી હતી ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને પોતાની આગળ સાધુ ઝાંજ પખાજ લઈને કીર્તન ગાતા હતા અને પોતાના મુખારવિંદ ની આગળ સાધુ તથા દેશ દેશના સત્સંગી ની સભા ભરાઈને બેઠી હતી. પછી તે સર્વે ને શ્રીજી મહારાજે છાના રાખ્યા અને એમ બોલ્યા, જે સર્વે સાંભળો એક વાર્તા કરીએ. એમ કહીને જાજીવાર સુધી તો નેત્ર કમળ ને નીચીને વિચારી રહ્યા. કેમ એવું વિચારવું પડે મહારાજ? આપણે જે વિચારીએ છીએ કઈક યાદ કરવાનું હોય, કઈક ભૂલી ગયા હોય, કેવું કે ન કેવું સંકોચ થતો. મહારાજ કેમ જાજીવાર સુધી વિચાર? જાજીવાર સુધી રેફરન્સ છે જાજીવાર નો. કેમ એમ કર્યું છે? પંડિત
કારણ કે ત્યાં બારીમાં હશે જો કોઈ મહારાજજી વિચારતા હોય ને એ કૃપા કરી વિચારતા કે આ કેવું છે, રોજે રોજ નથી આ કૃપા વાંચી કહેવાય, એટલે વિચારતા હોય કે વિચાર કર્યો હોય મહારાજ આ કેવું છે, આજે કેમ કીધું એટલે જાજી વાર સુધી વિચારી દીધું. જાજી વાર સુધી તો નેત્ર કમળ ને વીંચીને વિચારી રહ્યા ને પછી બોલ્યા, જે હરિભક્ત ના મનમાં ભગવાન ને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાન ને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે. કેમ થાય પ્રસન્ન? એકાંતિક ઉપર મહારાજ પ્રસન્ન થાય, ત્યાં ઘણા એકાંતિક બેઠા થાય, કેટલાક એવા હશે મારા જેવા નહીં હોય એકાંતિક, એટલે એકાંતિક સાથે જે વાત કરવી અને સામાન્ય સભામાં વાત કરવામાં ફરક હોય. આજે વળી કૃપા કરીને મહારાજ બોલ્યા, જે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની એક મહત્વ મહારાજ બોલ્યા છે. વર્ણાશ્રમના ધર્મ અતિશય ગૌણ છે, મનુ ને કહે છે વર્ણાશ્રમ. મહારાજ જે વર્ણાશ્રમ કહે છે એ સત્સંગી વર્ણાશ્રમ, મનુના બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ને શુદ્ર અને આને શિક્ષાપત્ર મહિના રેફરન્સ, શુદ્ર આમ કરી ચાર વર્ણની સેવા કરી, વૈશ્ય ધંધો કરો, ક્ષત્રિય રક્ષા કરવી. મહારાજજી ધર્મ કે છે વર્ણાશ્રમ ને એકાંતિક પરમ એકાંતિક અનાદિ મૂર્તિ ના સ્વરૂપ, એટલા માટે વિચાર કરો અઘરું છે. આ એક પ્રથમ તો મહારાજ પોતે ક્રિટિસાઇઝ ગૌણ છે, એ બદલતા રહીએ. આ જે ધર્મ છે એ બદલાય નહીં, મહારાજ જીતે છે અનચેન્જેબલ અને ફોર એજીસ, હમણાં જ નહીં એજીસ, આ કાયમ રહી. પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેના વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા. કયા આત્મનિષ્ઠા? હું મહારાજના તેજ રૂપ છું, જીવ છે એ એના તેજની કિરણ રૂપ છે. અજ્ઞાનને લઈને માયામાં અરોટાઈ ગયો છે, એટલે ભૂલી ગયો છે, પણ જો અનુસંધાન રહીએ હું મહારાજના તેજ રૂપ સર્કલ મળતો. કેવું સર્કલ? અધો ઉર્ધ્વ, એનું કોઈ પ્રમાણ નહીં, ચારે બાજુ અહીંયા છે અત્યારે, એવી રીતે પ્રમાણ. બીજા અવતારોના પ્રમાણ છે, ગોલોકની અમુક હદ છે, વૈકુંઠની અમુક હદ છે, આ પ્રમાણ. રામચંદ્ર રામને તો એને લઈને કીધા મર્યાદા પુરુષોત્તમ, રામનું નામ મર્યાદા, એટલે બીજી મર્યાદા નહીં, પણ હી કેન ગો ટુ સર્કલ લિમિટ. ત્યારે આપણે તો જે સર્વશ્રેષ્ઠ છે એના તેજરૂપ કિરણ છે, એ કદાચ અનુભવમાં ના આવે, બધાને થોડું છે કિરણ કે મારા જે તેજરૂપ છે, પણ આ યાદ રહીએ તો કાયમ એ યાદ કરીએ તો જેતા જતા એની અસર થાય. હું મહારાજનો મુક્ત છું, પેલા ભક્તિ ચાલુ થાય, ભક્ત કાયમ અખંડ સ્મરણ કર્યા કરે મહારાજ, દરેક ક્રિયામાં મહારાજને આગળ રાખે તો એનામાં ધીરે ધીરે શક્તિ આવે. જોઈ છું માનવાથી કઈ થઈ નથી જતો, અનુભવ કોઈ નથી થતો, પણ જેતા રહેતા એનું અનુસંધાન હોય તો જે અંતકાળે મળવાનું છે એ વહેલું મળી શકે. અંતકાળે દરેક જેને મહારાજનો આશરો લીધો અને મારા દયા કરીને તેડવા આવે, થતે દેહ આ ને આ દેહ હમણાં
અને અનુભવ કરવો હોય તો આ કાયમ રાખવું, એ એકાદિક કરવું. અને તથા એક ભગવાન વિના બીજા સર્વે પદાર્થ ને વિશે અરુચિ, તથા ભગવાન ને વિશે મહાત્મ્ય સહિત એવી નિષ્કામ ભક્તિ. નિષ્કામ ભક્તિ જો મહારાજ સાથે હેત થઈ જાય તો નિષ્કામ ભક્તિ થાય. શું કામ છે આપણે, શું ઈચ્છા હોય છોકરા ઉપર, છતાં હેત છે મા બાપ ઉપર, હેત હોય શું કામ છે, હેત છે. એવી રીતે ભગવાનને જો ઓળખા હોય, એનો મહિમા જાણ્યો હોય તો આવું હેત થાય મારા. પછી જે કોઈ ક્રિયા હોય નિષ્કામ છે, સકામ નથી. ભગવાન બાબતમાં કોઈ પણ સંકલ્પ થાય એ સકામ નથી, નિષ્કામ છે. ગ્રેટ થિંગ. આપણે ઘણી ઘણી આદર સરસ ચીજ હોય તો મહારાજને ભાવશે. ચીકુ, સિદ્ધાનંદ સ્વામી ચીકુ લઈને જતા હતા, પણ ઝાડ ઉપર ગયા આ તો મહારાજને ખાવા ગયા હતા. પછી એક તોડ્યા, ચાર પાંચ તોડ્યા, તો એ જે ચીકુ લીધું હતું ત્યારે જે સંકલ્પ કર્યો હતો તો મહારાજ લેવા ગયા, મહારાજ આ દિવ અમને એનું બધે ધ્યાન હોય મહારાજ એક કોઈક નહીં. કેવું હેતુ હતું સિદ્ધાનંદ સ્વામી મહારાજે કીધું 24 કલાક અખંડ ભગવાનની સ્તુતિ કર્યા કરે અને એમાંથી ધ્યાન ખેંચે ને તો આને આ દેહ સાક્ષાત્કાર થઈ જાય. 24 કલાકમાં આને 12 કલાકમાં પૂરા કરી દીધા. લોટ બાંધવા બેસાડ્યા ને સચિદાનંદ સ્વામી તો પાણી વધારે નાખી જાય કે સરખું પાણી નાખવાની એવું કરીશ તો મહારાજની મૂર્તિ ભૂલાઈ જશે, મહારાજની મૂર્તિ રાખીને જ પાણી નાખે. પછી લોટ બાંધે તો આમ ગારા જેવો થઈ ગયો, ઊઠ ઊઠ તને આવડ્યા. એના શિષ્ય હતા સત્યાનંદ સ્વામી, એના પાસે ખેડૂત માણસ. ઓહો, એને ખેડૂત કેમ કહેવા, ખેડૂત ત્યાં થયા આવ્યા હતા. ખાલી એક પ્રથમનો પ્રથમ રત્નામૂર્તિ એનો રેફરન્સ. પછી દળવા બેસાડ્યા તો આમ વચમાં નાખેલું દોડે રાખ્યું કે જો બાજરો સરખો પડ્યો કે નહીં ધ્યાન રાખે તો મહારાજની મૂર્તિ બોલે રામ ફેંકે. પછી તું જા વાઘ કપાસ વાઘવા મોકલા કે એમ થયું કે પાછ કપાસ સારો છે પડ્યો છે નહીં ખબર નહીં હશે નહીં જવા એ નથી. એમ કરતા કરતા એને મહારાજ સાક્ષાત્કાર થઈ ગયો. ચીસ પાડી દે સ્વામિનારાયણ મોટા મુનિના ધ્યાન માનાવે એ રે શામયોગી મુજને બોલાવે. આ તો એક અલૌકિક ઘટના બની ગઈ. આપણે સત્ય 24 કલાક મારા વીતી દીધું એને બદલાને 12 કલાકમાં પતાવી દે એક્ઝામિન એની સેવા દસે દસ ના ઉત્તર દઈને કીધું એક્ઝામિન એની સેવા બધા સાચા ને આ કઈ ભણેલો આમ તરીકે નહીં કોઈ શાસ્ત્ર નતા. મહારાજ નો બોલ પકડી દીધો ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે એથી મોટું કોઈ સાધન નથી. અને જે સાધન છે એ જ પ્રાપ્તિ છે. હજુ કરીએ છીએ ને આપણે અત્યારે એ પ્રાપ્તિ જ છે મહારાજ એમ સમજવાનું. એ જ પ્રાપ્તિ ખોલી પ્રાપ્તિ એમ થઈ ગયા મહારાજ દેખાડા તેજ માં જાય મને ફળાણ ફળાણ આમ ચારેક એ બધી નહીં. સાધન જ પ્રાપ્તિ, સાધન પ્રાપ્તિ છે. મહારાજ જ બોલી શકે હાઈએસ્ટ ઓથોરિટી કેન સેટ. બાકી બધા કે સાધન કરો તપ કરો શાસ્ત્ર વાંચો આ કરો એ બધા સાધન પછી એકમાંથી બીજું બીજા આવતી જ આ તો સાધન છે એ જ પ્રાપ્તિ છે. સ્વામિનારાયણને યાદ કરો એનો સાક્ષાત્કાર છે. પછી લિમિટ વધારતા જવી જોઈએ ધીરે ધીરે બધી ચીજમાં આવવા માંડી જાય. પગલું ભરે તો સ્વામિનારાયણ બોલાય જ જાય ટેવ પાડવી જોઈએ. હાલતા જાય તો સ્વામિનારાયણ 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 એક દિવસો ન થાય. 4-6 મહિના થઈ જાય પછી ટેવ પડી જાય તો ઘરમાં હાલો તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ થઈ જાય.
એ ચાર સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અને એ જે ચાર સાધન એને એકાંતિક ધર્મ કહ્યું. જેવા એકાંતિક ધર્મ વાળા જે ભક્ત તે આ સમયમાં આપણા સત્સંગમાં કેટલાક છે, કેટલાક છે મારા કન્ફર્મ છે. અત્યારે તો ઘણા બધા છે, અત્યારે કેટલાક હશે મારા છે કઈ નહીં. આ દ્વિતીય કે જૂઠા જાણી કુટુંબ પરિવાર એ બધું તો ભલે પરિવારમાં હોય, મહારાજને તુલનામાં ન હોય. એકાંતિક પણ ધીરે ધીરે આવે. હલો. અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતા પીતા નાતા ધોતા ચાલતા બેઠતા સર્વે ક્રિયાને વિશે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું, અને જ્યારે અંતરમાં કઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતન કરવું. ત્યારે તો ભગવાનનું ચિંતન કરવું, પણ આ ન હોય વિક્ષેપ હોય તો એ ચિંતન કર્યા કરવું. તો બધા વિક્ષેપ ટળી જાય, વિઘ્ન ટળી જાય તો વિક્ષેપ શું ન ટળે. ત્યારે તો ભગવાનનું ચિંતન કરવું અને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યું, અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ ઇન્દ્રિયો અંતકરણ દેવતા વિષય એ સર્વેથી પોતાનું સ્વરૂપ જુદું સમજીએ. બાપાએ કીધું કે જો એવી રીતે વિક્ષેપ થાય તેવું હોય ત્યારે જેમ ઘરમાં કોઈ ચોર આવ્યો હોય અડખે પડખે પાડોશીને બોલાવી આપે, ચોર ભાગી જાય. આજે વિક્ષેપ નડતો અત્યારે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, આ બધા એને યાદ કરીએ એ ભેગું એટલી વાર તો વિક્ષેપ પડી ગયો. એને યાદ કરો એટલી વાર પછી કન્ટિન્યુ રહે એના વિક્ષેપ નડે જ નહીં. વિક્ષેપ કોઈ નો વિક્ષેપ એ લડે તોય મહારાજ ને લડે, એના ઉપર દોડી ગયો બધું. મહારાજ તમે હૃદયમાં છો અને આવા વિક્ષેપ થાય મને, કોઈ પણ પ્રકારના વિક્ષેપો ટળી જાય. વિષય એ સર્વેથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું, અને જયારે સંકલ્પ નો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. ત્યારે ત્યાં સુધી તો આ બધા યાદ કરવા, બધા સમી જાય પાછો મૂર્તિમાં મૂર્તિ રાખી દેવી. જે ગમતી હોય આપણે મૂર્તિ જેનું ધ્યાન કરતા હોય એનું ચિંતન કરવું. ચિત્તમાં ચોટી જ ગયું હોય તો જ એને એ ગમે એનું ચિંતન કરવું. ધ્યાન કરો, કતાર બેસો, એની જરૂર જ નથી. ઇટ ઇઝ ઇઝીએસ્ટ વે ઓફ એટેનમેન્ટ. નાની વાત છે સાવ, કેટલું કે ભગવાનની મૂર્તિ પછી ચિંતન કર્યું. વિક્ષેપ આવતો હોય ત્યારે મોટા મોટા યાદ કર્યા, સાવ નાની વાત છે. ટ્રિવિયલ ટ્રિવિયાલિટી વિથ મેક પરફેક્શન, વન થિંગ ઇઝ પરફેક્શન, નો ટ્રિવિયાલિટી. પરફેક્શન આવી જાય મહારાજની મૂર્તિનું ચિંતન થાય, તો યાદ કરો ને મહારાજની મૂર્તિ જે ચિંતન કર્યું હોય દેખાઈ જાય પરફેક્શન. સાક્ષાત્કાર ન થાય કઈ નહીં. સાક્ષાત્કાર તો ગુણચેતન થયું ને ગુરુ છે, વગાડવો પડે સમાધિ ની બધી. ને આ કાયમ અખંડ સ્મૃતિ વિશેષ છે, સમાધિ કરતા અખંડ સ્મૃતિ વિશેષ છે. અને આ દેહ ને તો પોતાનું સ્વરૂપ માનવું નહીં. દેહ ના જે સંબંધી ક્યારે ન મનાય, હું મહારાજના તેજ રૂપ કિરણ છું, મારામાં મહારાજમાં સ્વામી સેવક ભાવ છે, ઓ કિરણમાં મહારાજના કિરણમાં કાર્યકારણ ભાવ છે. મહારાજ કારણ છે ને આ એનું કાર્ય તેજ અક્ષરધામ કાર્ય છે, એમાં કાર્યકારણ સંબંધ છે. આપણામાં મહારાજમાં સ્વામી સેવક ભાવ છે, અતો કિરણ કિરણ માં ફરક.
અને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહીં. કારણ શું? કામ કે આગલા જન્મ ના સંબંધી હશે, એ પેલા ને જન્મ, પેલી વાર જન્મ હશે, કેટલી વાર જન્મ છે, આમાં જ આવશે બધું. જીવ કેટલાય યોનિઓ માંથી ફરતો ફરતો મનુષ્ય દેહ મળ્યો, દુર્લભી છે. દુર્લભ માં દુર્લભ સત્તર મારા જેવો ઓછા હોય તો એમ નહીં સમજવાનું કે આમાં ગૌણ છે. ઓછા એટલે હોય કે બધા એવા નસીબદાર નથી. સ્વામિનારાયણ ફેમિલી ને કેમ છે? આ જીવ છે તે 84 લાખ જાતના દેહ ને પૂર્વે ધરી આવ્યો છે. જેટલી જગતમાં સ્ત્રીઓ છે તે સર્વે ને પેટ જન્મ લીધા છે, તથા જગતમાં જેટલી કુતરીઓ, જેટલી મીનળીઓ, જેટલી વાનરીઓ, આ બધા દાખલા દીધા છે મહારાજે. કારણ કે આ બધી યોની માંથી જીવ પસાર થયો, સાપોલિયા થી માંડીને ઐરાવત ક્યાં જાય. બહુ ઓછા હોય ગેલોપિંગ થાપણ કુદાવતો કદાચ કરોડો વર્ષો, કરોડો ઇન્ટુ કરોડો, ત્યારે બધું સુધી જોયો એ આપણે ઇઝીલી મળી જાય છે એટલે ખબર જ પડશે. એ જ મહારાજની કળા છે. જન્મતા વેત આગલું બધું ભૂલાવી દે. મોટામાં મોટો જો ભગવાનનો આશીર્વાદ હોય કે લિમિટેશન તો યાદ, કે આગલું બધું ભૂલાવી દે તો હેરાન થઈ પડે. આગલું બધું યાદ થાય જેને જેને યાદ આવ્યું છે હેરાન થઈ ગયા. સંત હતા અને આગળ દાખલો દીધો હતો, એ ખુબ સેવા કરતા ને બધા હતા. પછી એને છેલ્લી છેલ્લા દિવસો મારા સ્મૃતિ આપી દીધી આગળ, ખીજાઈ ગયા. ઓહો, આ સ્વામિનારાયણ મારા પાસે શું કામ કરાવ્યા, કે લાકડી ખવડાવી, કે મને મારા પાણા ખવડાવ્યા, લોટ મગાવ્યો, કે મારા પાસે આ બ્રહ્માંડ મારું રચેલું છે. બ્રહ્મા હતો, અમુક બ્રહ્માંડ નો બ્રહ્મા હતો. ગુણાત્યાન સાહેબ બેઠા હતા કે મહાપુરુષ તમે તો એક બ્રહ્માંડ ની વાત કરો, સાહેબ અનંત બ્રહ્માંડ ને પાંખમાં લઈને ઉડી જવા પડ્યા છે, હવે એ છોડી મહારાજ ની મૂર્તિ માં ધ્યાન રાખો. સાચું સાચું, મહારાજે મને સ્મૃતિ દીધું, કીધું મહારાજ ને મહારાજ આવી સ્મૃતિ શું કામ કરાવો છો, નહીં જાવ. બીમાર હતા, 3 દિવસ બીમાર રહ્યા હતા, ચલી ગયા. એટલે એવું નહીં કલ્પી લેવાનું તમે કે બ્રહ્મા બ્રહ્મા હશો. ઘણું આમ મીનડ્યું વાંદર્યું છે, બહુ નજીક છે એનાથી. વેસ્ટર્ન ફિલોસોફી અમે જાઓ તો ફ્રોમ મંકી રી જમ, બધા બ્રહ્મા બ્રહ્મા થી માની લો લેતા. હા માની લે, ચાલો. યાદિક જે જે 84 ના જીવ છે તે સર્વને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે, અને જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે તેમાં કે એને સ્ત્રી નથી કરી, સર્વને પોતાની સ્ત્રીઓ કરી છે. તેમજ એ જીવે સ્ત્રીના દેહ ધરીને જગતમાં જેટલી જાતના પુરુષ છે તે સર્વને પોતાના ધણી કર્યા છે. એટલા માટે જેમ કે 84 લાખ જાતના સકપણને હમણે માનતા નથી, તથા 84 લાખ જાતના દેહ ને પોતાનો દેહ માનતા નથી, તેમજ આ દેહ ને પોતાનું સ્વરૂપ માનવું નહીં, અને આ દેહ ના સંબંધી ને આ દેહ ને પોતાનું સ્વરૂપ માનવું નહીં. પાછું અગેન બેક ટુ મેથ્યુસેલા, હું મહારાજ ના એજ કહેવાય છે. સ્વામી સ્વરૂપ ભાવ પેલા એ માનો, પછી આ દેહ ના સંબંધ નહીં માનો. ઓલું જો નથી હોય આ એકલું કરી રાખીએ કોઈ સંબંધ એવું ન કરે. સત્સંગમાં આવેલા સ્ત્રી હોય, પુત્ર હોય, પુત્રી હોય, કે બીજા સગા હોય, બધા ભક્ત છે મહારાજ, એ ઓળખાણ વધુ રાખવી. હલો, તેમજ આ દેહ ને પોતાનું સ્વરૂપ માનવું નહીં, ને આ દેહ ના સંબંધી ને પોતાના સંબંધી માનવાની. કેમ જે 84 લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં. આપણે કઈ રીતે સંબંધ રાખ્યો કહેવાય કે આ બધા એક વખત અક્ષરધામ માં તો આવવાના છે મારા પર, ભલે જીવ રૂપે પ્રકૃતિ પુરુષ થી ઉપર સ્ત્રી પુરુષ ના ભેદ નથી, મુક્ત દશા છે.
મૂળ પુરુષ સુધી ભેદ છે, ગોલોકમાં ભેદ છે, ગોલોક વાસુદેવ ભગવાન પાસે ભેદ નથી. વાસુદેવ ભગવાન એટલે મહારાજ વ્યાપક હતી, વાસુદેવ જે બધામાં વ્યાપક છે તે જ દ્વારા એ વાસુદેવ ઓછી કૃષ્ણના નામે વાસુદેવાય નમઃ પ્રભુ એ વાસુદેવ છે. એ મહારાજ ને ઓલા વાસુદેવ નહીં, ચાર ભૂજા વાળા વાસુદેવ નહીં, આ વ્યાપક હતી વાસુદેવ એ બધે વ્યાપક છે, ચારે બાજુ પ્રમાણે રહીત તે જ છે. બીજા કેમ કે 84 લાખ જાતના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહીં, તો આ દેહ નો સંબંધ પણ નહીં જ રહે. તે માટે દેહ દેહાદિક સર્વે પદાર્થને અસત્ય જાણીને તથા દેહ ઇન્દ્રિયો અંતકરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને તથા પોતાના ધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરી અને દિવસે દિવસે ભગવાનનું અતિશય મહાત્મ્ય જણાય તેને અર્થે સાધુનો સંગ નિરંતર રાખવો. અને જે આવી રીતે નથી સમજતો, કેવળ દેહાભિમાની અને પ્રાકૃત મતી વાળો છે, ને તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણો. અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે, તેને કરીને પશુનો પણ ચાવી લઈને આવે, પૈસા દેવ નહીં. અરે અને જે આવી રીતે નથી સમજતો, અને કેવળ દેહાભિમાની અને પ્રાકૃત મતી વાળો છે, તે જો સત્સંગમાં પડ્યો છે તો પણ એને પશુ જેવો જાણવો. આવું જે હોય ને પશુ જેવો જાણવો, એ હોય રોજ પાંચે પાંચ આરતી નિયમ હોય ને, પ્રદક્ષિણા ફેર્યા જ કરતો હોય, મારા ફેર્યા જ કરતો હોય, આ ન સમજતો પશુ જેવો છે. મૂળ મૂળની ભક્તિ મહારાજે વખાણ નથી, પ્રેમ લક્ષણામાં જે મૂઢપણું છે એ મહારાજના સ્વરૂપ ઉપર છે, બેબુદ્ધિ ઉપર નથી. પ્રેમ લક્ષણાને અમુક મૂઢ છે, પ્રેમ થઈ ગયો મહારાજ સાથે થઈ ગયો, કેમ એ શુદ્ધ નો ટાસ્ક છે. અને આ સત્સંગમાં તો ભગવાનનો મોટો પ્રતાપ છે, તેને કરીને પશુનું પણ કલ્યાણ થાય છે, તો મનુષ્યનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય કહેવાય. સત્સંગનો જે છતાં ભેંસનું દૂધ પીએ તો મારા જેનો મોક્ષ કરી દીધો, બકરીનો મોક્ષ કરી દીધો, એની નજર સામે કોઈનો દેહ પડી ગયો દ્રષ્ટિ કરે તેનો મોક્ષ થઈ જાય, એ તો એક્સિડેન્ટલ કહેવાય. પણ સમજદારથી આવ્યો કર્યો હોય તો આને આ દેહ એનું સુખ આવે. તો મનુષ્યનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય કહેવાય, પણ એને ખરેખર ભગવાનનો એકાંતિક ભક્ત ન કહેવાય. એકાંતિક ભક્ત તો જેની પ્રથમ કહ્યું એવી સમજણ હોય તેને જ કહીએ. કાયમ મહારાજે સમજણ ઉપર સાધન કરતા સમજણને વધુ ભાગ દીધો, જેમ જેમ વધુ સાધન કરતો એ સાધન તરફ બહુ હોય, આ કર્યું છે આ કર્યું છે, એને લઈને દેહાભિમાન થઈ જાય. સમજણ વાળો હોય તો દેહાભિમાન ન થાય. અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ફાર મોર એન્ડ ફાર ગ્રેટર ધેન મિયર ફોલોઇંગ. અન્ડરસ્ટેન્ડિંગ સમજણ જોઈ પડે, કેના છે કેની ભક્તિ કરે છે ખ્યાલ હોવો જોઈએ, કેનો આશરો છે એ ખ્યાલ હોવો જોઈએ, એ સમજણ. સાધુઓનો મહિમા ખૂબ હોય સારો છે, તો એવા સંત ક્યાંથી પ્રાપ્ત કરે, એવા સંત હોય એ જે જે મહારાજને અખંડ ધરી રહ્યા હોય, સંપૂર્ણ મહિમા સમજતા હોય, અને કાયમ મહારાજ જેવી દ્રષ્ટિ હોય ને, ગુનેગાર ઉપર એની દયાવાની દ્રષ્ટિ હોય. મહારાજની મોટી ખૂબી એ જ છે કે ગુના માફ કરી નાખે. રામચંદ્રજી ને એ બધા પોતે ભળે તેનું કલ્યાણ થાય. મહારાજને સંત સંકલ્પ કરે અને મુક્ત સંકલ્પ કરે નારાયણભાઈ દેવા કલ્યાણ થઈ જાય.
એનો મહિમા જાણ્યા હોય તો સમજણ આવે ને. મહિમા વગર ની ભક્તિ હોય એ સકામ થઈ ગઈ. કઈક કારણ માટે ભક્તિ કરી રહ્યા, આ પૂરું થઈ જાય એટલે બસ. એટલે બધી આ માન્યતાઓ, ફલાણું કરશો તો આ કરી નાખશું, આ કરશું તો આવી જશું, બધી એ સકામ પણ તો સમજણ થાય. પહેલેથી બેઝમાં હોવું જોઈએ. બેઝ ક્યારે કહેવાય? આપણે નાનપણથી મંદિર લેતા, આંગળી પકડી લઈ ગયા મંદિરે, આ ભગવાન છે ને આ માની ગયા. પછી લગભગ બધા એવા થઈ ગયા, યુ મસ્ટ હેવ ધેટ ક્વેશ્ચન રાઈટ, અડકે ઉભે કોણ છે, કેમ પધાર્યા સ્વામિનારાયણ, એક મેઇન ડેરામાં એકલા સ્વામિનારાયણ કેમ નથી, એ બધું વિચાર આવવો જોઈએ. એક ચિત્તે મહારાજનું ધ્યાન થાય, એને સ્મરણ થાય, તરત મહારાજ સમજણ દે, બધું એનું દીધેલું થાય, મહેનત કરે આ ન થાય, નિર્માની થઈ જાય, સંપૂર્ણ ટોટલ સબમિશન લોર્ડ સ્વામિનારાયણ, ત્યારે થાય પ્રપત્તિ યોગ, જ્ઞાન યોગ, શાસ્ત્રનો યોગ, કર્મનો યોગ, એ બધા મહેનત છે. પ્રપત્તિ ટોટલ સબમિશન એ આપણે કરવાનું છે. મહારાજી એક્સેપ્ટ કરી લે, સમજો એક્સેપ્ટન્સ હોવું જોઈએ. તમે ઘણી પ્રાર્થના કરો, એ એક્સેપ્ટ કરે છે કે નહીં? એકાંતિક ભક્ત તો જેને પ્રથમ કહ્યું એવી સમજણ હોય તેને જ કહીએ, અને એવો જે એકાંતિક ભક્ત તે દેહ નો ત્યાગ કરીને અને સર્વે માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામ ને પામે. અર્ચી માર્ગ કયો? અર્ચી માર્ગ, આમ અર્ચી માર્ગ તો બ્રહ્મરંધ્ર થી નીચે જાય છે એને કહે. અર્ચી માર્ગ સમજો મહારાજ ને તેજ થઈ જાય, આટલું વિચારતો હોય તો મહારાજ ને તેજ રૂપ જેને મનન કરતો હતો, તું મહારાજ ને કિરણ છું, રિયલાઇઝેશન થાય. પછી એમ કેવું ન પડે કે આ શું છે, એને સારા ખરાબ ની ખ્યાલ ન હોય, બધું એને સારું જ લાગતું હોય. બહુ ઊંચી સ્થિતિ કહેવાય. હા હા હા, કરતા એમ આપણે એમ ક્યારે ખબર નથી એટલી. નારાયણભાઈ ઘણી વાર કહેતા એમ અજાણ્યા થઈ જાય, એને તો આખું બ્રહ્માંડની બધી ક્રિયા દેખાતી હોય, આપણા અરે આપણા જેવા થવા માટે. તમારી શું સલાહ છે એમ પૂછે, મને પૂછ્યું તે કહો તમારે શું સલાહ છે ભાઈ બનાવવામાં. શશિકાંત મને ઘણી વાર કહે હું કોણ આવે, એટલે કહો હું કોણ આવે, એ ઓળખી ગયો છે. મૂકો મૂકો બરોબર પૂછે શું છે. એટલે આપોઆપ વધુ થાય એમ એમ પ્રપત્તિ યોગ વધુ આવે તો થાય. વન થી ટેટિન સેન્ટેર ઇઝ નો લિમિટેશન, પ્રેમમાં કોઈ લિમિટ જ નથી. પણ એક જ સુરદાસી કીધું છે, પ્રેમની ગલી બહુ સાંકડી છે, બે ન હાલે, એક જ જઈ શકે, બે ન હાલે. એટલે એક ક્યારેક એ એક શકે ભગવાન સાથે સંલગ્ન થઈ જાય, એ જ મહારાજમય થઈ જાય તો પછી વિશાળ તારી. અને તે અક્ષર ના બે સ્વરૂપ છે, એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મ મહોલ કહીએ, અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં. અહીંથી તકલીફ પડી અક્ષર પુરુષોત્તમ વાળાને, આમાં બે રૂપે એના કીધા છે અક્ષર. અક્ષરના બે સ્વરૂપ છે, બે સ્વરૂપ અક્ષરના બે સ્વરૂપ કીધા.
મહારાજ નું કોઈ જુજુ કીધું કયું બેસવાનું? અક્ષરને જે છે દર્શન મહારાજના તેજ દ્વારા છે, આ જો પડદો છે તેજ. જો અક્ષર મહારાજના મુક્ત થઈ ગયા હોય, અનાદિની સ્થિતિ આવી ગઈ હોય તો નોખારીએ જ નહીં. અક્ષરની નોખી આઈડેન્ટિટી છે, એનો અર્થ કે મુક્ત દશા નથી પામ્યો. અને જે સેવા કરે છે એ ઉત્પત્તિયાદિક સેવા કરે છે, બ્રહ્માંડ રચવા નહીં બધી ઉત્પત્તિયાદિક સેવા, મોક્ષની સેવા નથી કરતા. મોક્ષની સેવા તો ગોપાલ મુક્તાનંદ મોટા મોટા સંત એ કરે. મોક્ષ જાઓ તમે મુક્ત થઈ જાય, ઇટ ઇઝ બેટર. તમને મકાન ચડી ગયા, બ્રહ્માંડ ધરતી નાખે, એ મોટી સેવા, એ તો માયક છે. આ બધું માયક છે, એ કરે છે. ત્યારે ગોપાલનંદ નિત્યાનંદ મુક્તાનંદ બ્રહ્માનંદ પ્રેમાનંદ આ બધા જે સેવા કરે છે એ જીવને, સામાન્ય એવો જીવને મહારાજની મૂર્તિ સાથે જોઈન કરે. આ સેવા અધિક છે, એને પછી પાછું આવવું નથી પડતું. અક્ષરે કરી જે સેવા એ ઉત્પત્તિયાદિ, એક રૂપે કરીને અમારી સેવા કરે છે, ઉત્પત્તિયાદિક સેવા એક રૂપે ધરી રહ્યા છે મહારાજને તેજ રૂપ. તેજ છે મૂર્તિનો સાક્ષાત્કાર, મૂર્તિ સાથે સંલગ્નતા નહીં. મધ્યનું છે વચનમાં બીજું, મધ્યનું 50મું વાત અક્ષરના બે રૂપ છે, તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ. હા, આ મહારાજ દયા કરે ત્યારે આ વાત મનાય. આજે પણ એમાં જે ન મનાય એની એટલી ઉણપ છે. ત્યાગ હોય, વૈરાગ હોય, જ્ઞાન હોય, શાસ્ત્ર વાંચ્યા હોય તો અહીં સુધી ન પહોંચ્યા હોય એના એટલી ઉણપ. હા, મૂળ અક્ષર વાળા બેઠા હતા ત્યાં અમેરિકામાં જ આવ્યા હતા, પાંચ સાત જણા બધા ઠાકર સાહેબ લઈને આવ્યા હતા. તું હતી ને ત્યારે સમજી ગયા, પણ આવું ગ્રંથિ બંધાઈ ગયો હોય ને સાધુની પછવાડી એને કીધું. ધીસ ઇઝ પરફેક્ટ, રહસ્ય વાત નથી છે અને સામાન્ય જ્ઞાન વાત નથી. અમારા જાણીને જેને આ હા પડી જાય એ મહારાજની દયા આવે ને જ આ પડે, નહીં તો હજી સંઘ વધતો જ જાય, વધતો જ જાય. કેટલા બધા છે અક્ષર પુરુષો આ ગ્રંથિ. પછી હવે તો બધું કાર્યમય થઈ ગયા છે, બધા મોટા મંદિર કરવા, મોટી સભાઓ કરી, ઉત્સવ કરવા, મિનિસ્ટરને બોલાવાનું, પ્રાઇમ મિનિસ્ટર બોલાવાનું, પ્રેસિડેન્ટને બોલાવાના, આ દીધા કાર્ય. એટલે નથી તો દુ મૂર્તિ એ કર્યા કરે તો એનું કલ્યાણ થાય. સ્વામિનારાયણ સ્તુતિ કર્યો તો જન્માંતરે એને એ દેહ મહારાજની મૂર્તિની પ્રાપ્તિ ન થાય, કોઈને એના ચીફને ન થાય. તમને સર્વેને અમારા જાણીએ છીએ. ચતુર્ભુજ ઉપાસના એટલે વાત પતી ગઈ, દ્વિભુજ દિવ્ય સદા સાકાર થી નીકળી ગયા. તમે અક્ષર પુરુષોત્તમ ચતુર્ભુજ થઈ ગયા, આપણે બે ચરણા નિમિત્ત વગેરા ગયા, આમ ચાર ચાર કરવાનું નથી. ઓલા લોકોની ચતુર્ભુજ ઉપાસના જ છે, ચાંદલો સ્વામિનારાયણની. કદાચ આચરણમાં વધુ શુદ્ધ હશે, ચાલો
ભણેલા છે બધા સંતો, ગ્રેજ્યુએટ ને ડોક્ટર ને આર્કિટેક્ટ મળી ગયો સાન ફ્રાન્સિસ્કો, આર્કિટેક્ટ થઈ ગયો સાહેબ. ક્વાઇટ ઇન્ટેલિજન્ટ પીપલ, પણ બેઝિક આ પકડી લીધું, સમજણ ના આવે, રહસ્ય પકડું નથી. મહારાજ કે અમારા જાણીને આ રહસ્ય કહી છે. જેમ નદીઓ સમુદ્ર ને વિશે લીન થાય છે, લીન થઈ ગયા, ઓલીન નથી થતા, એક રૂપે, બે રૂપ તો કીધા જ છે ને ઓલરેડી, એક રૂપે આમ કરે છે, એક રૂપે આમ, બે રૂપ થઈ ગયા ને, એ લીન નથી થયા. નદીઓ સમુદ્રમાં લીન થયા પછી ખબર નથી કે આ ગંગાનું પાણી છે કે જમના નું પાણી છે, ગોદાવરી કે તાપી કે સરસ્વતી, દરિયામાં થઈ ગયા. એમ મહારાજની મૂર્તિનું ધ્યાન કરતા કરતા જીવ મહારાજમય થઈ જાય એટલે પછી લોકો ન રહે, ઇઝ નોટ ટુ કમ બેક, ઇટરનલ પીસ. આપણે સેજ શાંતિ હોય છે, આમ દેહ સારો ને બધું સતો કેવી નિરાશ થાય છે દેહથી, હો ત્યારે ચૈતન્ય અનંત કાળથી ભટકા કરે છે, સુખ દુઃખ ભોગવા કરે છે, એને બદલે પરમેનન્ટ શાંતિ થઈ જાય, મહારાજની મૂર્તિરૂપ થઈ જાય છે, એ લીન થયા કહેવાય. આ જે લીન છે એ જળ લીનવત લીન, જળમાં જળ લીન છે જીવ, પણ માથલું જે છે એ સામે પૂરે ઊંચું ઉડી જાય, પૂર આવતું હોય પણ એ માથલું જે છે કેવું વીક છે, હાડકા જ નથી, અમુક નદીમાં ફટ થઈ જાય, મોટા ઝાડ ને પાર તણાઈ જાય પૂરમાં, માથલાને કઈ ના થાય, એ રૂપ થઈ જાય, એ લીન. જળ પાષાણવત નહીં, જળમાં એકનું જળવત લીન નહીં, જળમાં મીનવત લીન, એટલે પાછું સ્વામી સરસ બાપ, ઈ રિયલ, તો જ મહારાજની મૂર્તિનું સુખ ભોગવી શકો. મૂર્તિનું સુખ ભોગવાય નહીં, મૂર્તિ છે જોઈ છે, વર્ણન થઈ શકે સુખ બીજી વાત છે. મેં જેમ સતી ને પતંગ તે અગ્નિ ને વિશે બળી જાય છે, જેમ સુરો રણ ને વિશે ટુક ટુક થઈ જાય છે, તેમ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ, ઓહો એક રસ પરિપૂર્ણ, ક્યાંયથી ઓછું વધતું અહી વધારે ને એમ નહી, બધે એક રસ ભ્રમ સ્થિતિ, ચલો એવું જે બ્રહ્મ સ્વરૂપ તેના વિશે અમે અમારા જીવાત્માને લીન કરી રાખ્યો છે. મહારાજ ને કહેવાય પોતે આપણા માટે કહે છે, મહારાજ જીવ છે લીન કરી રાખે છે, ચલો. અને તેજોમાં એવું જે બ્રહ્મ સ્વરૂપ તેને વિશે મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાન ના જે ભક્ત એ સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખે છે, અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી એવું અમારે અખંડ વર્તે છે. અખંડ વર્તે છે, આ ધીરે ધીરે અખંડ થઈ જાય, પેલા ધીરે ધીરે પછી અખંડ થઈ જાય છે. એ અક્ષરના બે સ્વરૂપ છે, એક તો નિરાકાર એક રસ ચૈતન્ય છે, તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મ મહોલ કહીએ, અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણ ની સેવામાં રહે. મહારાજે કીધું કે અક્ષર અમારું શરીર છે, એક મહારાજ નું તેજ, એના દ્વારા પ્રેરણા મળી મૂળ અક્ષર ને, આ તેજ નો પડદો છે, અનાદિની સ્થિતિ ને એને મળી, અનાદિ ને કાયમ છે, આટલો ફરક અનાદિ નો એને છે, અને પ્રાપ્તિ મને છે, બોર્ન બોર્ન લીડરશીપ, અભિજાત નેતૃત્વ રાઈટ ફ્રોમ બર્થ, અને આવા જે બર્થ લઈએ એ ખાલી બાકીના લાગે કે અત્યારે માંદા થયા, સાજા થયા, જૈનમાં ને ગામમાં ગયા ને બધું થયા, કરે જે આ બોર્ન એ કોઈને પગે લાગે, એ કોઈને ભેટે, એ કોઈ ઉપર રાજી થાય, કોઈ ઉપર ગુસ્સો કરે, આ બધા ન્યાલ થઈ જાય.
ગુસ્સો કરે તો નહીં. અનાદિ એટલે એ છે, ગઈકાલે હતા અને હવે ત્યાં આ બધા બે સ્વરૂપ છે એને એ ન થાય. અને એ અક્ષરધામ ને પામ્યો, બાપાને પૂછ્યું તું અક્ષરધામ સ્વામી કે આ અક્ષર નું શું સમજો, કે અક્ષર જો મહારાજ ની મૃત્યુ માં લીન થઈ ગયો તો મોટી સભા કરી શું કામ બેસે, આઈડેન્ટિટી જ ના રહી એની મૂર્તિમાં. હવે ગોપાલ સ્વામી તો ગોતવા ન પડે, આપણે બધા ગોપાલ સ્વામી ધ્યાન કરીને વાત કરીને કરતા દર્શન જઈએ મહારાજ જ જઈએ, કારણ કે ગોપાલ સ્વામી એ જે દેહમાં હતા. એ દેહ તો એમ ધૈર્યો હતો ખુશાલ ભટ્ટ તરીકે જે આવ્યા એટલા વર્ષ રહ્યા, એટલા વર્ષ એ જે થયેલો આપણે એને જ યાદ કરી, એને યાદ કરતા કરતા કોઈ સ્વપ્નમાં આવે ગોપાલ સ્વામી તો એ ના આવ્યા હોય, મહારાજે જે રૂપે દર્શન દીધા હોય. આ રહસ્ય છે, એટલે મેં ઓલું પચાસ નું મંત્ર રહસ્ય નું વાત, એ રહસ્ય છે, મૂળ રહસ્ય પકડવું જોઈએ. વી આર હેપી વિથ રિઝલ્ટ સમજી, રિઝલ્ટ ઓરિયન્ટેડ નહીં, ટ્રુથ ઓરિયન્ટેડ. અને એ અક્ષરધામ ને પામ્યો જે ભક્ત તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે ને ભગવાનની અખંડ સેવામાં રહે છે. અને એ અક્ષરધામ ને વિશે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ તે સદા વિરાજમાન છે, સદા વિરાજમાન છે એટલે મહારાજ નું તેજ છે, ત્યાં જ છે મહારાજ. અક્ષરધામ કીધું છે, અક્ષર નહી અક્ષરધામ શબ્દ છે, એક શબ્દમાં આ બધું આવી જાય. અહીં શબ્દો મહારાજ અક્ષરધામ રાખે પોતાનું રહેવાનું બ્રહ્મોલ કહીએ. અને એ અક્ષરધામ ને વિશે અક્ષરના સાધર્મ્યપણાને પામ્યા એવા અનંત કોટી મુક્ત રહ્યા છે, એ સર્વે પુરુષોત્તમ ના દાસ ભાવે વર્તે છે. સ્વામી સ્વરૂપ ભાવ ને પુરુષોત્તમ નારાયણ સુકામ સ્વામી સ્વરૂપ ભાવ એટલું બધું એ સ્વરૂપ ગમે કે એટેન્ડ કરવાની, એ સ્વરૂપ એટેન્ડ કરવાની વૃત્તિ ન થાય. આપણે જે ગમે એ લઈ લેવાની ઈચ્છા થાય. મહારાજની મૂર્તિ એવી છે કે તમે જોયા જ કરો જોયા જ કરો, એ રૂપ થઈ જવાની ઈચ્છા જ ન થાય. આ મૂર્તિ સૌથી મોખી અચરજકારી છે, બહુ વાત ચોખ્ખમ ચોખ્ખી અચરજકારી છે. અચરજ લાગ્યા કરે, કાયમ નવું નવું લાગ્યા કરે. સર્વે પુરુષોત્તમના દાસ ભાવે વર્તે છે ને પુરુષોત્તમ નારાયણ તે સર્વેના સ્વામી છે ને અનંત કોટી બ્રહ્માંડના રાજાધી રાજ છે. માટે આપણા સત્સંગી સર્વેને તો એમ જ નિશ્ચય કરવો જે આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે ને એ અક્ષરધામમાં જઈ. અક્ષરરૂપ એટલે અક્ષર એટલે માયા, જ્યાં માયા નથી એ રૂપ નેગેશન છે. અક્ષર જ્યાં માયા છે જ નહીં, એ જ મહારાજ નું ધામ છે જ્યાં મહારાજ માયા જ નથી, અને ત્યાં જે મુખ છે એ સાગાથી હેત કરવું. અને આપણે પણ એ અક્ષરરૂપ જે મુક્ત તેમની પંક્તિમાં ભળવું છે ને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. પણ નાશવંત ને તુચ્છ એવું જે માયિક સુખ તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી, એવો દ્રઢ નિશ્ચય રાખીને નિરંતર ભગવાનની એકાંતિક ભક્તિ કરવી અને ભગવાનનું અતિશય મહાત્મ્ય યથાર્થ સમજીને ભગવાન વિના જે ત્રિધનાધિક સર્વે પદાર્થ તેની જે વાસના તેને દેહ છતે જ ટાળી નાખવી. દેહ છતે જ્યાં સુધી જીવે ત્યાં સુધી ટાળી નાખવી. આમ લાચાર થઈને એની મેળે ટળી જાય કરતા પ્રયત્ન કરીને ટાળી નાખી.
લકવો થઈ ગયો, કોમામાં આવી ગયો, તેની મેળે ચડી ગયું, બધું પીડો હોય, દસ દસ પંદર પંદર વર્ષ કાઢી નાખે કોમામાં, લાચાર. એને બદલે કોશિશ કરીને એ સ્થિતિ લઈ લેવી છે, ભ્રમ સ્થિતિ. ઓલાજી ભ્રમ જ્ઞાની છે એકલા, એને આ સુખ ના આવે, પોતે તેજરૂપ થઈ જાય. અહીંયા મોટા મોટી તકલીફી એ પછી એટલે બધા માયક થી વિપરીત થઈ ગયા હોય, પોતાને ભગવાન માનવા માંડી જાય. આ તકલીફ પાસે જ પડી ગયો, સાપ છે. બ્રહ્મજ્ઞાનની મોટા મોટી તકલીફી અહમ બ્રહ્માસ્મિ કહી દે, હું બ્રહ્મ છું, એને કોઈની જરૂર ન હોય. પછી એટલે મોટા મોટું આશરો તૂટી ગયો. સાધન કરીને દેહને દેહ ભાવ ભૂલી ગયો, પણ ઓલું સુખ ના આવે મહારાજની મૂર્તિને. મહારાજ તો આપણે સત્સંગી એવું ખબર છે, કોઈ કૃષ્ણ ના હોય તો એ કૃષ્ણનું સુખ ના આવે, કોઈ પણ ઈષ્ટનું સુખ ના આવે, બાકી બધું થઈ જાય. તો બહુ સૌ દેહાશક્તિ મટી ગઈ હોય, અને 100% જોખમ છે કે દેહ ભાવમાં અભિમાન આવી જાય, અહંકાર થઈ જાય. કેવા બધા હોય, હિમાલયમાં જઈને બેઠા હોય, ગુસ્સા વાળા એવા હોય, તું કેમ ગુસ્સા કરો, તો બધું મૂકી દી ગયા છું ત્યાં પેલા ગુસ્સો. અને જો ભગવાન વિના બીજા પદાર્થની વાસના રહી ગઈ હોય ને તેનો દેહ પડે ને તેને ભગવાનના ધામમાં જાતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય, આ બધા આત્મજ્ઞાનીઓને આ થાય, ધારે થાય. સ્વામી રામતીર્થ ગયા હતા હિમાલયમાં ફરવા, ટાઢ બહુ હતી, હિમાલયમાં તો બધી બરફ શિખરો બધા, ક્યાં સબ લગા રખા હૈ, સૂર્ય કહાં હૈ, આ આત્મજ્ઞાની આવું બળો હે, થર થર કરતો સૂર્ય નીકળો, અહીં સુધી પહોંચેલો માણસ કેમ હિમાલય ગયા. પ્રોફેસર ઓફ ફિઝિક્સ એન્ડ મેથેમેટિક્સ અમેરિકા ગયા હતા, બહુ સર ખૂબ માન હતું. પછી એમ થઈ ગયું કે હવે હું કા કરું, તપ કર્યા એમ, પણ ઉપાસના નહીં. આમાં આટલી તાકાત આવી ગઈ હતી, આ શું વિધવાની જેમ શિખરો વાળું, ક્યાંક દોશીની જેમ બેઠા સફેદ કપડા પહેરે, વેરી સન ફકર કરતા. આ જ માણસને જયારે જ્ઞાન થયું ભગવાન, હે દુનિયા કે બાસિંદો, ડરો મત બીમ કો છોડો, યું તો મિશ્રીય રૂ હૈ, નાહક આંખે દેખાતા. આજી આજી મહારામજી આવી ગયું, ખાલી આંખ કાઢી છે, ખાંડનું અર્ક છે. બાસિંદો એટલે દુનિયાના બીજા બીજાને સધ્યાની બી કેમ, રામતીર્થને પછી ઉપાસના થઈ ગઈ. હે દુનિયા કે બાસિંદો, ડરો મત બીમ કો છોડો, એને જે દર્શન દીધા એ સ્વામિનારાયણ જ દીધા હોય. ઓલો ભેટો નથી હોય ને, આપણે નસીબ વાળા છે, આવા કઈ સાથે નથી, એનો ભેટો થઈ ગયો, પ્લસ પોઈન્ટ છે. કઈ સાથે નથી કર્યા રામતીર્થ જેવા, એ તો આ માણસ કેવો છે, અનલ હક, અનલ હક કેવા વાળો હક છે ને. આપણે એની મેળે મહારાજ મળી ગયા, કઈ તપ નથી કર્યા. ઘણા એમ કે પૂર્વના પૂન કર્યા, ત્યારે કાંઈ પૂર્વના પૂન કેટલાક કરી નાખ્યા પૂર્વના, ને આ કેવું પડે તમારે એ જ ખામી છે. પૂર્વના પૂન ટ્રાન્સ કોગ્લોમરેશન, આમ બાપા કેતા કે બગાસું ખાતા સાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો. આપણે તો આળસમાં બગાસું ખાતા સાકરનો ગાંગડો આવી ગયો. અરે ભગવાન વિના
કે પછી ફૂલ કરશે, કથા ચાલુ છે. જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય. માટે સર્વે પદાર્થની વાસના ટાળીને ભગવાન ભજવા. આ જ છે, દરેક અત્યારે દુર્ગંધ થઈ ગયા છે અને નડ્યા. અને તે ભગવાનના ધામમાં જતે જો માર્ગમાં સિદ્ધિઓ દેખાય તો તે ભગવાનને મૂકીને તે સિદ્ધિઓમાં લોભાઈ જાય તો તેને મોટું વિઘ્ન થાય. માટે સર્વે પદાર્થની વાસના ટાળીને ભગવાનને ભજવા. ઇતિ વચનામૃતમ આવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 21મું વચનામૃત થયું. બોલી લઈ પછી આરતી કરીએ. 7 વાગ્યા બધી આરતી કરીશું. લટકાળો લટકંતો રે આવે, લટકાળો લટકંતો રે આવે, મોહન મોરલી વાતો રે, હે મોહન મોરલી વાતો રે, સખાને સંગે અતિ ઉછરંગે, સખાને સંગે ગીત મધુરા ગાતો રે, ગીત મધુરા ગાતો રે, કેસરીએ વાઘેક સુંબલ પાગે, કેસરીએ વાઘેક સુંબલ પાગે, કેસર રંગ મારાતો રે, ફૂલડાના તોરા ને ગજરાની ટોપી, ફૂલડાના તોરા ને ગજરાની ટોપી, ફૂલોના હારે ફૂલાતો રે, ફૂલોના હારે ફૂલાતો રે, હે નિષ્કુળા દંડનો સ્વામી સાંભળ્યો, નિષ્કુળા દંડનો સ્વામી આવે અમીરસ પાતો રે, આવે અમીરસ પાતો રે, નિષ્કુળાનંદનો સ્વામી સાંભળ્યો. આમ સાંભળ્યો તો કૃષ્ણને કહે છે, સાંભળ્યા સાંભળ્યું. આ તો નિષ્કુળાનંદનો સ્વામી સાંભળ્યો, સ્વામિનારાયણ લીધા. આ તો બધાએ કાઠીઓએ કીધું તો ક્યારે કર્યું, કાઠીઓ કે મહારાજ આનું સમાધાન શું કરે, કઈ ભૂલો જ નથી આગલો અવતારી સુધારો કરે, રંગો મેરા જ કરે, એના પાસે જાય તો બધું આવી જતું કર્યા કરે, સલામ ભીકું થાકી ગયા મારા. એ તો તમારા બધામાંથી દેહભાવ કાઢવા ઉતરે, સારા બનાવે, પછી મહારાજે આજ્ઞા કરી, સ્વામી તમે હવે કઈક અમારા સ્વરૂપનું કીર્તન ગાવું કીધું કઈક સરખું લાગે, ત્યારે પછી આ બનાવ્યા. નતા બનાવી શકતા રસિક કવિ એવું નહીં, આ બધા કવિઓમાં શ્રેષ્ઠ કવિ નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બધા મોટા. ગુજરાતી સાહિત્યમાં જો કોઈ વાત નવી પાડી હોય નિષ્કુળાનંદ, આ વાતો ખાતો પાતો આ શબ્દો નવા નવા ગુજરાતી સાહિત્યમાં પહેલી વાર લાઈફ આવી. મોહન મોરલી વાતો રે, વગાડતો ને બદલે વાતો ગ કાઢી નાખો, ફાઈન કરી નાખ વાતો રે, એ તો વગાડતો થાય. કેસર રંગમાં રાતો રે, વાતો ગાતો સાપ, આ બધું જ ત્રાસ મેળવા અદભુત છે. આ મને ખૂબ ગમે છે, હું તો ઘડી ઘડી જ બોલ્યા કરું. એવા કવિ કર્મ વિશેષ છે, બધા કાઠી ચાવ એટલે ચડી ને પડે કાઠીઓ બિચારા શું જ્ઞાન સર્વોપરી ના અંતિને મહારાજ શું જ્ઞાન. એટલે બોલા સાંભળ્યાજી, કારણ કે મહારાજ કેટલાય વચનામૃતમાં કૃષ્ણ સાથ સરખા એવા છે, કૃષ્ણની વાતો એક કોઈક મહારાજ હતા તો બધા કૃષ્ણ સમજતા હતા. એટલે આ બોલા નિષ્કુળાનંદનો સ્વામી સાંભળ્યો,
મારો સ્વામી સાંભળ્યો છે યાર, આવે અમી રસ પાતો રહે, અમૃત નો રસ પીવરાવતો હોય ને. નિષ્કરણ કાવ્ય ને આપણે બનાવ્યું છે કે નહીં? સસિકા ક્યાંથી? હું બધું પાછું કરાવીશ મારા પાસે. સયાન સ્વામી મહારાજ શ્રીપદ શ્રીધરમ સર્વેશ્વરમાત્મજમ કેશવમ સ્વામિનારાયણ સયાન સ્વામી મહારાજ. કરો આટલી બધું પછી ધરાવ બેઠા આરતી ટાઈમ થઈ ગયો. સર આરતી તૈયાર કરતો તિમી કેમ છો? કેમ છો? બધું ઠીક છે? ક્યાં ગઈ સ્પીડ? ક્યાં ગઈ ગતિ? ક્યાં છે ગતિ? કેમ છો? તમે સુધરી ગયો ને? જો કાઢી લે સાથે.